नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला विद्यालय द्वारा आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे धोरण बे विषय गणित मां प्रकरण सात जग अने मग विषे भणता हता। हवे आपणे एनी अंदर सरवाळा, बादबाकी, गुंजास वगैरे विषे माहिती मेळवी लीधी अने जे सरवाळाना दाखला ऊभी रकमना गणता हता, बादबाकीना दाखला ऊभी रकमना गणता हता। हवे आपणे ए ज रीते सरवाळा अने बादबाकी बन्नेना दाखला आडी रकमना शीखवाना छे। तो मित्रों, सरवाळा अने बादबाकीना दाखला सौथी पहला आपणे गणीशुं अने एनो साचो जवाब मेळवी अने एनी साथे जोड़वानुं छे। तो हूँ अहींया पहला रकम लखीश, 17 - 6 - એટલે આપણે બાદબાકી કરી છે, તો એને કઈ રીતે ગણીશું? તો 17 - 6, તો 17 - 6 થયા, તો 7 એકમમાંથી 6 એકમ આપણે બાદ કરીશું। તો 7 એકમ એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7, તો 7 એકમ થયા। હવે આને 6 એકમ બાદ કરવાના, તો 1, 2, 3, 4, 5 અને 6, તો કેટલા વધ્યા? તો 1, તો આપણે અહીં 1 એકમ જવાબ મળ્યો। અહીંયા 1 છે અને અહીંયા નીચે કોઈ સંખ્યા આપેલી નથી, માટે આપણે આને શૂન્ય ગણીશું, તો 1 - 1 આવે, તો જવાબમાં શું મળ્યું? 11, તો આપણે અહીંયા જવાબમાં 11 લખીશું। હવે મિત્રો, અહીંયા 28 - 5 છે, તો એને કઈ રીતે ગણીશું? તો 28 - 5 આવી રીતે ઊભી સંખ્યામાં લખીશું। હવે એકમના સ્થાનમાં 8 છે, તો 8 એકમમાંથી 5 એકમ આપણે બાદ કરીશું, તો પહેલાં 8 મીંડા કરીશું, 1, 2, 3, 4, 5,
7 અને 8 તો 8 એકમ એટલે આપણે 8 મીંડા કર્યા હવે આમાંથી 5 એકમ બાદ કરવાના છે માટે 5 મીંડા કાઢી નાખીશું 1 2 3 4 અને 5 હવે કેટલા મીંડા વધ્યા એ ગણવાના તો 1 2 અને 3 તો જવાબમાં શું મળ્યું 3 8 એકમમાંથી 5 એકમ બાદ કરીએ તો આપણને જવાબમાં 3 એકમ મળે હવે 2 એ દશકના સ્થાનમાં છે માટે 2 દશક અને નીચે દશકના સ્થાનમાં કોઈ સંખ્યા આપેલી નથી માટે આપણે એને શૂન્ય સમજીશું તો સંખ્યા તેની તે જ જવાબમાં મળશે તો 2 દશક મળે તો જવાબમાં શું આવે 23 તો આપણે અહીંયા 23 લખીશું તો પરિણામ 23 મળ્યું હવે અહીંયા 29 વત્તા 5 વત્તા આવ્યું એટલે એ સરવાળાનું ચિહ્ન ગણાય તો 29માં 5 ઉમેરીએ તો કેટલા થાય તો મૌખિક રીતે ગણીએ તો 29 પછી 30 31 32 33 અને 34 થાય તો મિત્રો કેટલો જવાબ મળશે આપણને 34 તો અહીંયા જવાબમાં 34 લખીશું હવે અહીં 32 વત્તા 1 છે તો 32માં 1 ઉમેરવાનો છે વત્તા એટલે સરવાળો તો 32 અને 1 32માં 1 ઉમેરીએ એટલે 33 જવાબ મળે તો જવાબમાં આપણે 33 લખીશું હવે 80 વત્તા 2 તો 80માં આપણે 2 ઉમેરવાના છે તો 80 પછી 81 અને 82 થાય તો પરિણામ આપણને 82 મળે હવે અહીં જે સાચો જવાબ મળ્યો છે એને એના જવાબ સાથે જોડવાના છે તો અહીંયા 11 આપેલા છે તો અહીંયાથી 11 શોધી અને એની સાથે આપણે જોડીશું અહીંયા 23 છે તો 23 શોધી અને એની સાથે જોડવાનું છે તો 23 અહીંયા છે તો એની સાથે આપણે જોડી દીધું અહીંયા 34 જવાબ છે તો આપણે 34 સાથે જોડવાનું છે અહીંયા 33 છે તો 33 જોડે જોડીશું હવે અહીંયા છેલ્લે 82 તો 82 સાથે જોડવાનું છે તો આ રીતે દાખલા આડી રકમના ગણવાના અને ઊભી રકમ કરી અને આપણે ગણી અને સમજ્યા હવે આપણે આગળના દાખલા ગણીએ હવે મિત્રો અહીંયા જવાબ લખવાના નથી આપણે સીધું જોડવાનું છે તો 35 વત્તા 4 તો 35માં આપણે 4 ઉમેરીએ તો કેટલા થાય તો 35 વત્તા 4 આવી રીતે આપણે ગણીએ તો 5 એકમમાં 4 એકમ ઉમેરીએ તો કેટલા થાય તો 5
અને ચાર એ રીતે ઉમેરવાના, તો પાંચમો ચાર ઉમેરીશું તો પાંચ પછી છ સાત આઠ અને નવ, તો જવાબમાં આપણને નવ એકમ મળે છે. અને ત્રણ એ દશકના સ્થાનમાં છે માટે અહીંયા આપણે ત્રણ લખીશું. તો ચોત્રીસમાં પાંત્રીસમાં ચાર ઉમેરીએ તો ઓગણચાળીસ જવાબ મળે છે. તો એ ઓગણચાળીસ જવાબ સાથે આપણે જોડી દેવાનું છે. આવી રીતે દાખલો ગણી અને જોડવાનું હોય છે. હવે બેતાળીસ, બેતાળીસ ઓછા એક, તો બેતાળીસ ઓછા એક, તો બેતાળીસમાંથી આપણે એક બાદ કરવાનો છે. તો બે એ એકમના સ્થાનમાં છે, તો બે એકમમાંથી એક એકમ આપણે બાદ કરીશું. તો બે એકમમાંથી એક એકમ જતો રહે તો એક કેટલા વધે, તો એક વધે છે, એક એકમ જવાબ મળે. અને અહીંયા પચાસ છે, નીચે કોઈ સંખ્યા આપેલી નથી, તો ચાર દશકના ચાર દશક જ રહે. તો જવાબમાં શું મળ્યું, એકતાળીસ. તો આપણે જવાબમાં એકતાળીસ મળે છે, તો બેતાળીસમાંથી એક બાદ કરીએ તો જવાબ એકતાળીસ મળે. તો આપણે એકતાળીસ સાથે જોડીશું તો આ એનો જવાબ કહેવાય. હવે અડસઠ, અડસઠમાંથી સાત બાદ કરીશું. અડસઠ ઓછા સાત, તો અડસઠમાંથી સાત કઈ રીતે બાદ કરીએ, તો આપણે આગળ સમજ્યા કે એક એકમમાંથી બીજો એકમ બાદ કરવાનો. તો આઠ એકમમાંથી સાત એકમ બાદ કરીએ તો કેટલા વધે, તો આઠમાંથી સાત જતા રહે તો કેટલા વધે જોઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આપણે આઠ મીંડા કર્યા એમાંથી સાત બાદ કરીશું. તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, હવે કેટલા બાકી રહ્યા, તો એક. તો જવાબમાં શું મળે, એક એકમ. હવે અહીંયા છ એ દશકના સ્થાનમાં છે માટે આપણે જવાબમાં અહીંયા છ લખી દઈશું, કારણ કે અહીંયા નીચે દશકના સ્થાનમાં કોઈ સંખ્યા આપેલી નથી. તો અડસઠમાંથી સાત બાદ કરીએ તો પરિણામ એકસઠ મળે. તો આપણે એકસઠ જવાબ સાથે જોડવાનું છે. હવે આપણે પંદરમાં પાંચ ઉમેરવાના છે, તો પંદર વત્તા પાંચ, તો પંદર વત્તા પાંચ, તો પાંચ એકમ અને એમાં પાંચ એકમ ઉમેરવાના છે. તો અહીંયા પાંચ એકમ છે અહીંયા જુદી રીતે આવે છે, એક બે ત્રણ ચાર અને પાંચ, નીચે છે પાંચ, તો એક બે ત્રણ ચાર અને પાંચ. હવે આ દાખલામાં બરાબર સમજવાનું છે, પાંચ વત્તા પાંચ એટલે દસ થાય છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, આ જવાબની અંદર આપણને દસ મળે છે. તો હવે આપણે કઈ રીતે જવાબ લખીશું, તો દસમાંથી એકમના સ્થાને શું આવે, તો દસમાંથી આપણે અહીંયા એકમ આવશે અને આ બાજુ દશક આવે. તો આપણે એકમનું સ્થાન ગણ્યું એટલે આપણે એકમના સ્થાનમાં જે શૂન્ય છે એ એકમના સ્થાનમાં લખીશું અને જે દશકનો અંક છે એ દશકના સ્થાનની ઉપર લખીશું, જેને વધી કહેવામાં આવે છે. તો એકમાં એક ઉમેરીએ એટલે કે એક અને બીજો એક, એટલે જે દશકનો અંક છે એની અંદર એ વધી ઉમેરવામાં આવે છે. તો એકને એક બે થાય, એક અને બે, તો જવાબમાં વીસ મળે. તો જવાબમાં શું મળ્યું, વીસ. તો આપણે જવાબ વીસ સાથે જોડીશું. હવે વીસ વત્તા બે, વીસ વત્તા બે, તો વીસની અંદર આપણે બે ઉમેરીશું. તો વીસ વત્તા બે,
तो आमा कई रीते उमेरीशू? तो एकमना स्थान में ऊपर शून्य छे, तो शून्य अने नीचे एकमना स्थान में बे छे, तो शून्य में बे उमरीए तो जवाब बे ज मळे। तो जवाब में शू मळे? बे एकम। हवे दशकना स्थान में बे छे, तो आपणे दशकना स्थान में बेना बे लखीशू, तो परिणाम शू मळ्युं? 22। तो आपणे 22 जवाब साथे जोड़ी दईए। तो मित्रों आ रीते आड़ी रकमना दाखला, ऊबी रकमना दाखला आपणे शीखी गया। तो हवे तमे आवा 10 दाखला नोटबुक में गणजो।